દુંધુકારી પાપી હતો. ગમે એવો પાપી હોવા છતાં પણ એની મોક્ષ કરનાર જો કોઈ હોય તો ભગવાનની કથા. પછી ગોકર્ણએ સંભળાવી અને જો પોતાની મેળે વાંચી લીધી હત તો એનો મોક્ષ થાત, એટલું જ નહીં ભગવાનની કથા છે ને એ આ જગતની અંદર એક પછી એક તમે જોવા જાઓ તો એ ભગવાનની કથા માણસને એટલો આ સુખી બનાવી દે. સુખી તમે જુઓ સંપ્રદાયના એક એક ઇતિહાસો. પછી અગત્રાયના પર્વતભાઈ હોય એ ગઢપુરની અંદર આવ્યા હોય અને બરાબર ભગવત કથાઓ ચાલતી હોય, એક દિવસ નહીં સાત સાત દિવસ સુધી કથા ચાલે, છતાં ખાવાનું ભૂલાઈ જાય, બધું જ ભૂલાઈ જાય. અરે સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ જોવા જાઓ. પરીક્ષિતનો જ્યારે સાત દિવસ રહ્યા મૃત્યુને આડા અને એને જ્યારે સુખદેવની આગળ માગણી કરી કે મહારાજ સત્કર્મ કરતા કરતા આખી જિંદગી વીતી જાય તોય માણસ પોતાનો મોક્ષ કરી શકે એમ નથી, મારા જીવનને તો માત્ર ને માત્ર સાત દિવસ બાકી રહ્યા છે, શું કરું? સુખદેવે શું કર્યું? શું કર્યું કયો? બસ ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવ્યું, ભાગવતનું શ્રવણ કરાવ્યું અને ભાગવતનું જ્યાં શ્રવણ કરાવ્યું અને સાતમો દિવસ થયો, તક્ષક નાગનો દંશ થવાનો હતો. એ તક્ષક નાગ આવવાની રાહ જોવાતી હતી અને સુખદેવે કીધું કે પરીક્ષિત તારો શ્રાપ આવે છે, શું કરવું છે બોલ. અને કહી દીધું કે બસ મહારાજ મારો મોક્ષ થઈ ચુક્યો છે, હું સીધો ભગવાનના ધામમાં જાઉં છું. એ સાપ કરડ્યો પછી એના પહેલા એ ભગવાનના ધામનો અધિકારી થઈ ગયા પરીક્ષિત રાજા. એટલે વાલા ભક્તો, આ જગતની અંદર શાસ્ત્રનું શ્રવણ અને વાંચન એ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવનાર શાસ્ત્રનું શ્રવણ અને વાંચન છે. એટલું જ નહીં, શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે આ જગતની અંદર માનવ જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે ને ત્યારે ત્યારે એને કેટલી બધી મુશ્કેલીઓ પડતી હોય ત્યારે પણ સ્વામિનારાયણ ભગવાને કેટલી સ્પષ્ટતા કરી છે કે પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો મલિન ઘાટનો નાશ થઈ જાય. આપણી અંદર ભૂંડા ઘાટ સંકલ્પ છે ને, નાશ કરવો બહુ અઘરો છે, પણ આ ભગવાનની વાર્તા માત્ર સાંભળવાની નથી, ધારવાની છે, વિચારવાની છે, શ્રવણ પછી મનન અને પછી નિધિ ધ્યાસ, તો અંતરની અંદર જે મલિન ઘાટ હોય નાશ પામી જાય. માટે સત્સંગનો પ્રતાપ તો અતિ મોટો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના ભક્ત હોય એને ક્યાં સુધી મહારાજ આગળ વધ્યા હો, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાર્તામાં વિશ્વાસ રાખે અને પ્રતિ પ્રીતિએ કરીને ભગવાનની વાર્તાને સાંભળે તો સર્વે વિકાર માત્ર ટળી જાય. સામાન્ય ન કીધું, ભલે ગમે એવો લંપટ હોય તોય ભગવાનની વાત સાંભળે ને તો એના વિકારો ટળી જાય ત્યાં સુધી. અને તપ્ત કુચ્છ્ર ચાંદ્રાયણ વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાર્તા સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો, જો સાધનો બતાડે, ધ્યાન કરતા હશો, માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. ધ્યાન કરવા બેસીએ ને ત્યારે મનના ઘાટો એક પછી એક ઉઠવા માંડે, માળા ફેરવા માંડીએ ત્યારે પણ કેટલા બધા વિચારો આવવા માંડે. પણ સ્વામિનારાયણ ભગવાન આ કહે છે કે હે સંતો, હે ભક્તો, આ જગતની અંદર ભગવાનની કથા વાર્તા તો એવી છે કે જેનાથી તમે ધ્યાનથી પણ અંતર શાંત ન થાય, માળા ફેરવાથી પણ અંતર શાંત નહીં થતું હોય, એવું આ ભગવાનની કથામાં અંતર શાંત થઈ જતું હશે. માટે વિશ્વાસ રાખીને પ્રીતિય સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાર્તા સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી.
ભગવાનની કથા વાર્તા શાસ્ત્ર ઈ આ જગતને જગતની અંદર ભગવાનના ભક્તને અતિશય નિર્વાસનિક બનાવી શકે છે. અને એટલું જ નહીં, ભગવાનની શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિ સર્વપ્રથમ ગણી છે. મહારાજ કહે છે અંત્યનું 24મું કે શ્રવણ ભક્તિ છે એ પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થાય છે. નવધા ભક્તિને ઉદિત થવાનું કારણ પણ શાસ્ત્રનું શ્રવણ અને વાંચન જ છે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે મહારાજ શાસ્ત્રનો આગ્રહ કેટલો રાખ્યો છે, કેટલી દરેક જગ્યાએ ગમે ત્યાં હોય ત્યારે કથા વાર્તાનો ખૂબ આગ્રહ રાખ્યો છે. વાલા ભક્તો, આટલો શાસ્ત્રનો મહિમા કહેલો છે શ્રવણ અને વાંચનનો, અને જેટલું એ શ્રવણ અને વાંચન કરશું એટલા જ આપણી અંદર સદગુણો આવશે, એટલું જ આપણું મન ભગવાનની અંદર પરોવાશે, અને એટલું જ ભજન ભક્તિનો આનંદ આવશે.